અમદાવાદ સાયન્સ સિટી ખાતે 30મી સપ્ટેમ્બર 2018ના રોજ વિશ્વના સૌથી શ્રેષ્ઠ, એશિયાના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક ફિઝિયોથેરાપી સેક્ટરના ઉદ્ઘાટન માટે સમગ્ર દેશ ફિઝિયોથેરાપીમાં ક્રાંતિકારી અભિગમ અપનાવવા તૈયાર થઈ રહ્યો છે. મિશન હેલ્થ એબિલિટી ક્લિનિક એક સીમાચિહ્ન પ્રોજેક્ટ છે અને તે ફિઝિયોથેરાપી, ફિટનેસ અને પુનર્વસનના ક્ષેત્રમાં એક અજાયબી છે. તેમ મિશન હેલ્થના સ્થાપક અને ડિરેક્ટર ડોક્ટર આલાપ શાહ અને ડોક્ટર દિશા શાહે જણાવ્યું હતું. મિશન હેલ્થ ભારતની ફિઝિયોથેરાપી, ફિટનેસ અને પુનર્વસન કેન્દ્રોની નંબર વન ચેઇન છે, જ્યાં વિવિધ ક્ષેત્રોમાં નિપુણ 220થી વધુ ફિઝિયોથેરાપી અને પુનર્વસન નિષ્ણાંતો એક જ છત હેઠળ એકત્ર છે. ફિઝિયોથેરાપી અંગેનો આ ક્રાંતિકારી અભિગમ ગુજરાત અને દેશને એક નવી દિશા બતાવશે, કારણ કે આ સુપર સ્પેશિયાલિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ દેશની પ્રખ્યાત સંસ્થાઓમાંથી આવે છે, જેઓ અત્યાધુનિક ટેકનોલોજીકલ અજાયબીઓનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડશે. અમે અમારો છઠ્ઠો પ્રોજેક્ટ શરૂ કરવા માટે તૈયાર છીએ, ત્યારે સમગ્ર વિશ્વમાંથી આ અંગે પૂછપરછ શરૂ થઈ ગઈ છે, તેમ ડોક્ટર આલાપ શાહે જણાવ્યું હતું. તેઓ શહેરમાં 5 અત્યાધુનિક ફિઝિયોથેરાપી ક્લિનિક્સ ધરાવે છે. મિશન હેલ્થની સૌ પ્રથમ શાખા વર્ષ 2007માં સ્થાપવામાં આવી હતી. મિશન હેલ્થ ફિઝિયોથેરાપી, ફિટનેસ અને રિહેબ ફેસિલિટી એ વર્લ્ડનું ફાઇનેસ્ટ અને એશિયાનું લાર્જેસ્ટ અને મોસ્ટ એડવાન્સ ફિઝિયોથેરાપી, ફિટનેસ અને રિહેબ સેટઅપ છે. આપણાની અંદર એક એબિલિટી ક્લિનિક કરીને કન્સેપ્ટ લોન્ચ કર્યો છે, જેમાં ન્યુરોલોજીના સ્ટ્રોક, સ્પાઇનલ કોડ ઇન્જરી, બ્રેઇન ઇન્જરી, પાર્કિન્સોનિઝમ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ન્યુરોપેથી, આ ટાઈપના દરેક દર્દીઓ જે ડિસેબિલિટીથી પીડાતા હોય છે અને અર્લી 7મા દિવસે 15મા દિવસે કઈ રીતે જલ્દી ઊભા કરવા, એના માટેનો આખો કન્સેપ્ટ છે, જેમાં આપણે રોબોટિક્સ ઇન ન્યુરોલોજી ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, જેની મદદથી પેશન્ટને અર્લીએસ્ટ આપણે વોકિંગ અને એબિલિટી આપી શકીશું અને પેશન્ટ જલ્દીથી જલ્દી વોક કરી શકે એ લેવલની આપણે ફેસિલિટી આપીશું. પછી હિરોટીટી અને થીલ થેરાપી જેવી રીજનરેટિવ થેરાપી, જેનાથી પેઇન તો ઓછું થાય પણ ટિશ્યુ પણ રીજનરેટ થાય, એ લેવલની ટેકનોલોજી આપણે ભારતમાં લાવી રહ્યા છીએ. અમદાવાદમાં નહીં, ભારતમાં નહીં, એશિયામાં નહીં, એવું કોમ્બિનેશન છે. જેનો આશય ભારતમાં ફિઝિયોથેરાપીને નવેસરથી વ્યાખ્યાત કરવાનો હતો. 8 વર્ષના ટૂંકા સમયગાળામાં અમદાવાદમાં મિશન હેલ્થની 5 શાખાઓ ચાલે છે. સાયન્સ સિટીમાં ઉદ્ઘાટન થવાનું છે તે લેટેસ્ટ સેન્ટર ફિઝિયોથેરાપીમાં સુપર સ્પેશિયાલિટી અભિગમમાં અંતિમ હશે, કારણ કે અહીં નવી સ્વાસ્થ્ય ઉકેલો અને અંતિમ સ્તરની ટેકનોલોજીકલ સુવિધાઓ મારફત એક જ છત હેઠળ બધી જ બીમારીઓની સારવાર અપાશે. ઉદાહરણ રૂપે ન્યુરોલોજીકલ પુનર્વસનમાં સૌપ્રથમ વખત રોબોટિક્સ રજૂ કરવામાં આવ્યું છે અને રોબોટ આસિસ્ટેડ સારવાર પ્રોટોકોલ્સ ન્યુરોપ્લાસ્ટિસિટીની શ્રેષ્ઠતમ તપાસ અને વ્યાપક તાલીમ માટે સક્ષમ બનાવે છે. આ બાબત નિશ્ચિતપણે મગજના દર્દીઓ માટે આશાની નવી ક્ષિતિજો ખોલે છે, તેમ ડોક્ટર દિશા શાહે જણાવ્યું હતું. કે લોકોમેટ કરીને સ્વિઝરલેન્ડનું રોબોટિક્સ છે, જેનાથી ન્યુરોલોજીના પેશન્ટને અર્લીએસ્ટ વોક કરી શકાય. આર્મીઓ સ્પ્રિંગ કરીને સ્વિઝરલેન્ડનું મશીન છે, હોપ ઓફ હેન્ડ હોંગકોંગનું મશીન છે. આ બધાની મદદથી બ્રેઇન અને સ્પાઇનલ કોડના પેશન્ટ જેણે ડિસેબિલિટીને સ્વીકારી લીધા છે એને આપણે અર્લીએસ્ટ ઊભા કરી શકીએ, એ લેવલનો એક્ટિવિટી પ્રોગ્રામ છે. પછી હિરોટીટી અને થીલ થેરાપી જેવી રીજનરેટિવ થેરાપી છે, જેનાથી કોઈપણ પ્રકારના જોઈન્ટના પેઇન અને ડિસઓર્ડરને આપણે અર્લીએસ્ટ રિકવરી આપી શકીએ. ઉબર 360 ડિગ્રી કરીને ફ્રાન્સનું ટેકનોલોજી છે, જેનાથી સ્પોર્ટ્સ પ્લેયરનું પરફોર્મન્સ, રિફ્લેક્સિસ, રિએક્શન ટાઈમિંગ ઇમ્પ્રૂવ કરી શકાય અને એનું ઓન ગ્રાઉન્ડ પરફોર્મન્સ પણ સુપર ઇમ્પ્રૂવ થાય.